નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડા. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિક્રમભાઈ ઠાકોરનું જે એક ફિલ્મ હતું પ્રેમ ગોરી તારો કેમ કરી બોલાય, તો એનું મિત્રો ઘણી બધી કોમેન્ટો આવતી હતી. તો એમાં એક કોમેન્ટ એવી આવતી હતી કે પ્રેમ ગોરી તારો કેમ કરી બોલાય એનું જે ટાઇટલ સોંગ છે એનું લોકેશન લાવો. તો એટલા માટે હું આવ્યો છું અત્યારે મલાગામમાં, અને મલાગામના આગળ જે પથ્થર છે એટલે કે આપેશ્વર મહાદેવ ત્યાં છું હું. અહીંયાથી હું તમને બતાવવાનો છું કે પ્રેમ ગોરી તારો કેમ કરી બોલાય જે ટાઇટલ સોંગ હતું એનું લોકેશન બતાવવાનું છું. તો મિત્રો, અહીંયાની આપણે તો ઘણી બધી વિડીયો બનાવી છે આપેશ્વરની. તો ફરી એકવાર આપણે આવ્યા છીએ જે પ્રેમ કરી તારો કેમ કરી ભૂલાયનું જે ટાઇટલ સોંગ હતું એ સોંગ માટે. તો હું તમને બતાવવાનો છું અહીંયાથી ને. તો મિત્રો, બતાવવાનો છું તમને અહીંયાથી જે જે સ્ક્રીનશોટ હું છે એ બતાવવાનો છું તમને. દરેક સ્ક્રીનશોટ મેચ કરાવીશ, તો બતાવું બેક કેમેરાથી. તો મિત્રો, એ સીન છે ત્યાં સામે જે પથ્થર છે ત્યાંનું એ સીન છે. ત્યારબાદ આ પથ્થર પર એ સીન શૂટ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ પથ્થરનું હતું એ સીન જે પ્રેમ કરી તારો કેમ કરી ભૂલાય એનો આ એક સ્ક્રીનશોટ હું લગાવી રહ્યો છું. મિત્રો, એ સ્ક્રીનશોટમાં તમે પરફેક્ટલી જોઈ શકો છો. મિત્રો, તો આ પથ્થર પર એ સોંગ શૂટ કરવામાં આવ્યું હતું. તો બે ત્રણ સ્ક્રીનશોટ હું તમને અહીંયાથી બતાવું છું. તો બીજો સ્ક્રીનશોટ હું લગાવું છું, એમાં તમે પાછળના જે પથ્થર છે એ તમે મેચ કરી શકો છો. તો પાછળ છે આપેશ્વર મહાદેવનું મંદિર છે જે પાછળ છે. તો એ આ પથ્થર પરનું એ સીન હતું મિત્રો. તો અહીંયાથી એક બે સ્ક્રીનશોટ હું લગાવવાનો છું. તો મિત્રો, આ વિડીયો છે આની પછીની જે વિડીયો આવશે એ બાકી જે વિડીયો બાકી છે એ વિડીયો પછી એટલે કે કાલે હું અપલોડ કરીશ. તો આ સ્ક્રીનશોટમાં તમે પાછળ જે જોઈ રહ્યા છો એ પથ્થર અહીંના છે, પણ પાછળ અત્યારે જાડવા છે એના કારણે દેખાઈ નથી રહ્યા. તો બીજું જે સીન છે એ મિત્રો ત્યાં સામેનું સીન છે, એ પથ્થરનું સીન છે. તો એ સાઈડ પણ હું જવાનો છું. તો ત્યાં જઈને હું તમને બતાવું જે સોંગ સ્ટાર્ટ થાય છે વિક્રમભાઈની ફર્સ્ટ એન્ટ્રી થાય છે. તો એ સીન જે સામે બીજો પથ્થર છે ત્યાંનું છે. તો હું ત્યાં જઈને તમને બતાવવાનો છું એ પથ્થર જે આ સામે છે પથ્થર ત્યાંનું એ સીન છે. તો આપણે ત્યાં જઈને હું તમને બતાવું. તો મિત્રો, એ પથ્થર અહીંયા છે. તો અહીંયા આપણે એકવાર પીયુ નિવાડવા આવજે એની પણ વિડીયો અહીંયા આપણે બનાવી છે. તો આ જગ્યા પરનું એકવાર પીયુ નિવાડવા આવજે એનું પણ સીન મિત્રો અહીંયા હતું. તો ઘણી બધી ફિલ્મો અહીંયા બની છે. તો ફિલ્મોનું તો કોઈ નક્કી નથી કે કેટલી ફિલ્મો બની છે, તો અમને પણ ખબર નથી. તો ટોટલી ફિલ્મો મિત્રો આ પથ્થરમાં બનતી હોય છે, પણ એ સ્ક્રીનશોટ તમને અહીંયાથી પરફેક્ટલી મેચ કરાવું. તો મિત્રો, આ જે મોટો પથ્થર છે મોટા પથ્થરને નીચે એંગલથી કેમેરો કરવામાં આવ્યો હતો, અને એના બેકગ્રાઉન્ડમાં જે સામેવાળા પથ્થર છે એ બતાડવામાં આવ્યા હતા. તો આ રીતનું એ સીન બતાવવામાં આવ્યું હતું જેમાં તમે સ્ક્રીનશોટમાં પરફેક્ટલી મેચ કરી શકો છો. જે પાછળના જે ડુંગર છે એ તમે અહીંયાથી પરફેક્ટ જોઈ શકો છો. લીલગરી છે એના કારણે ડિફિકલ્ટી લાગતી છે મિત્રો, તો પણ પરફેક્ટલી લોકેશન અહીંયાનું છે. તો મિત્રો, કાલે બીજી વિડીયો આવશે, એમાં જે બીજો એક પથ્થરવાળું જે સીન હતું એ હું તમને ત્યાં બતાવવાનો છું. તો મિત્રો, બીજો સ્ક્રીનશોટ બતાવું તો અહીંયા જે મોર જતો હોય છે તે મિત્રો એ ત્યાંનું સીન હતું, સામે પથ્થર છે ત્યાંનું. તો મિત્રો, આવતીકાલે હું જે વિડીયો બતાવવાનો છું એ મિત્રો આ પથ્થરની વિડીયો છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, વંદે માતરમ.